નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. પરીક્ષા પછી આપણે જે અભ્યાસ કરવાનો છે આગળ વધીએ છીએ. તો ધોરણ 12 માં એકાઉન્ટ વિષયમાં આપણે પહેલી ટાઈમ પૂરી કરી હતી, તમને બધાને ખબર છે. હવે જે વાત કરવાની છે મિત્રો, ટાઈપ નંબર 2 વિશે વાત કરવાની છે. એ ટાઈપ નંબર 2 માં કેવી રીતે વાત કરશું, કઈ રીતે હેડિંગ આપે છે મિત્રો? તો નાની એવી રકમ છે. ટાઈપ નંબર 1 અને 2 સિમિલર છે, બે સેમ જેવી લાગે છે, થોડો ઘણો માઇક્રો ફેરફાર છે, પણ એવી ચિંતા કરવા જોઈએ નહીં. તમે ટાઈપ નંબર 2 માં અને પહેલામાં કદાચ આપણે પહેલી શીખી જાઓ અને બીજી ન શીખો તો પણ ચાલશે. તો જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપેલો હોય, તમને એમ કહે છે જૂનું પ્રમાણ નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ પણ આપેલું હોય. સાંભળજો, જૂના ભાગીદારનું શું તમને આપેલું હોય છે? નવું પ્રમાણ. એ કાની ઉપર ટીક કરવાનું છે. અત્યારે બેલ ટેકમાં આપણે આવતો આવતું જ છે ને, જૂનું પ્રમાણ બરાબર નવો ભાગીદારનો ભાગ અને જૂના ભાગીદારનું નવું પ્રમાણ આપેલું હોય ત્યારે. તમારે આ વસ્તુ શીખવાની છે, નવું પ્રમાણ આપેલું હોય ત્યારે. જૂનું ભાગીદારનું પ્રમાણ પણ આપેલું છે, નવો ભાગીદારનો ભાગ પણ આપેલો હોય ત્યારે. તો મિત્રો, એક સ્વાધ્યાયનો દાખલો છે, આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ મિત્રો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે, ટેક્સ્ટ બુક મહિની વિશે વાત કરીએ છીએ આપણે. રકમો લખો છો અહીંયા. તો બે ભાગીદારો છે મિત્રો, ભાગીદારો એ અને બી, ભાગીદાર એ અને બી એની વચ્ચે નવું પ્રમાણ કેટલું છે? એની વચ્ચે નવું પ્રમાણ જુઓ તો, તો નવું પ્રમાણ 2:3 છે. નવું પ્રમાણ કેટલું છે? 2:3 છે મિત્રો. પછી અને નવા ભાગીદારનો હિસ્સો કેટલો છે? નવા ભાગીદારનો હિસ્સો, નવા ભાગીદારનો હિસ્સો એટલે કે સી નો હિસ્સો કેટલો છે? અમારી પાસે 1/3 છે, જે નવો ભાગીદાર આવે છે. કેટલા ભાગે આવે છે? 1/4 ભાગે આવે છે. રકમ સમજીએ છીએ. એ અને બી વચ્ચે અહીંયા મિત્રો તમને જૂનું પ્રમાણ નથી આપેલું, ડાયરેક્ટ શું આપ્યું છે? નવું પ્રમાણ આપી દીધું છે. જુઓ, નવું પ્રમાણ આપેલું છે બરાબર. તો જૂનું તમારે યાદ રાખવું, જૂનું નું આપેલું હોય તો કયું યાદ રાખવાનું? તમને યાદ કરો, કોઈ વસ્તુ પ્રમાણ નું આપે, જૂનું પ્રમાણ કેટલું થઈ જાય? 1:1. નવું પ્રમાણ કેટલું છે? 2:3. ઘણી વખત તમને જૂનું પ્રમાણ આપશે, ઘણી વખત નું આપે, તેની વાત છે. નવો ભાગીદાર હિસ્સો સી, સી બરાબર 1/4 ભાગે સી હિસ્સો ના ભાગે આવે છે. તો ચાલો જોઈએ છીએ હવે કેનો દાખલો કઈ રીતે કરશું. તો સૌપ્રથમ આપણે ધારવાનું છે પેલી નફો અને બાકી હિસ્સો ગોતવા માટે પ્રયત્ન કરવાનો છે. તો પહેલો પોઈન્ટ, ધારો કે પેઢીનો નફો મિત્રો 1 છે. પેઢીનો નફો કેટલો છે? 1. તો તમારો પહેલો સૂત્ર આવે મિત્રો, પહેલો પોઈન્ટ આપણે, બાકીનો નફો બરાબર કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ, નવા ભાગીદારનો ભાગ. તો જોવા જઈએ, કુલ નફો આપણી પાસે કેટલો છે? 1. અને નવા ભાગીદારનો ભાગ 1/4 ભાગ, 1/4 ભાગ કરો 1 - 6 તો બરાબર 5/6 આવશે. કેમ થયું? ગુણાકાર કરો, 6 × 6, 6 માંથી 1 જાય તો કેટલા આવશે? 5. એટલે 5/6 આવે છે. તો એ શું થયું? બાકીનો હિસ્સો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એ શું કહેવામાં આવે છે? આપણે બાકીનો હિસ્સો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ 1 - 1/6 એટલે 5/6 જોવા મળશે. ચાલો પછી આગળ વધીએ છીએ. એમાં તો બીજું સૂત્ર આપણે, આ પહેલો પોઈન્ટ હતો આપણે યાદ રાખવા માટે. બીજો પોઈન્ટ છે મિત્રો કે નફાનુકસાનનો નવો ભાગ બરાબર નફાનુકસાનનો નવો ભાગ. તો નફાનુકસાનનો નવો ભાગ વધીએ છે. ચાલો નફા નુકસાનનો નવો ભાગ બરાબર નફા નુકસાનનો નવો ભાગ બરાબર શું કરશું આપણે? તો બાકીનો ભાગ, બાકીનો નફો ગુણ્યા નવું પ્રમાણ. મિત્રો જોજો, તમને શું મળે છે? નફા નુકસાન નવો ભાગ ગોતવાનો છે. તો નવો ભાગ કઈ રીતે જોતાય? તો બાકી નફો ઉપરથી જે મળ્યું છે, બાકી નફો વિના નવું પ્રમાણ, નવું પ્રમાણ તો ના લીધું છે. તો ચાલો સૌપ્રથમ એ નો ગોતશું. એ નો નવો ભાગ બરાબર મિત્રો, એ નો નવો ભાગ બરાબર
बाकी नो नफो केलो छे 5/6 गुणाकार કરવાના છે ગુણાકાર નિશાની છે નફા નુકસાન નો ભાગ બરાબર બાકી નફો ગુણ્યા 9 પ્રમાણ 5/6 9 પ્રમાણ 2/5 બરાબર એટલે 5/6 એ બાકી નો નફો થયો 9 પ્રમાણ 2/5 તો કેટલું થાય જો ગુણાકાર કરો તો મિત્રો તો 5 2 10 6 5 30 તો 10/30 આવે છે ઓકે હજી સ્વરૂપ નામ તો કોઈ ખાય કરા અત્યારે નથી કરતા પછી કરશું આપણે બધી રકમ લઈ જાય પછી ચાલો પહેલો પોઈન્ટ કરો બીજો બી નો નવો ભાગ બરાબર બી નો નવો ભાગ બરાબર તો 5/6 ગુણ્યા 3/5 3/5 કેમ આવ્યા બી નું પ્રમાણ 3 છે સરવાળો 5 આવે ને તો 3/5 બરાબર 5 × 3 = 15 અને 6 × 5 = 30 અને 5 × 3 = 15 અને 6 × 5 = 30 એટલે 15/30 આવ્યા ચાલો પછી સી સી નો ભાગ બરાબર એટલે એમાં બાકી હિસ્સો નથી લેવાનો મિત્રો એમાં બાકી હિસ્સો નથી લેવાનો એમાં જેટલો આવતો એટલો લેવાનો એટલો આવે 1/6 એવી રીતે ગુણો કે છેલ્લે 30 આવી જાય તો 5/5 ગુણો 30 આવી જાય ને 6/5 = 30 તો 5/6 = 30 ઓકે ચાલો આનું શોર્ટ થશે ત્રણે નું આ ત્રણે નું શોર્ટ થાય તો જ કરો એક નું શોર્ટ થાય તો કરવાનું નહીં 5 × 10 અને 5/6 = 30 એટલે 2/6 આવે અહીંયા 5 × 3 = 15 અને 5/6 = 30 પછી 5 × 1 = 5 અને અને 6 × 5 = 30 રેડી તો એનો ભાગનું પ્રમાણ કેટલું આવ્યું 2/6 3/6 1/6 આવ્યું તેનું પ્રમાણ કહેવાય એબીસી નું નફા નુકસાન નું પ્રમાણ કેટલું થયું એબીસી નું નફા નુકસાન નું પ્રમાણ મિત્રો એબીસી નું નવું પ્રમાણ બરાબર કેટલું થશે તો 2/3/1 2/3/1 કેટલું જોવા મળશે બરાબર આ નફા નુકસાન નો ભાગ મળ્યો છે ત્રણે ભાગીદારનો હવે આપણે શું પોતવાનું છે ત્યાગ નું પ્રમાણ પોતવાનું છે મિત્રો હવે શું પોતવાનું છે ત્યાગ ત્રીજો પોઈન્ટ આપણો તો ત્યાગ પોતવાનું આપણે તો આની અર્થ મતલબ છે ત્યાગ નું ત્યાગ નું પ્રમાણ શું હતો ત્યાગ બરાબર શું થાય જૂનો ભાગ માઈનસ નવો ભાગ રાઈટ જૂનો ભાગ માઈનસ નવો ભાગ તો ચાલો તો ત્યાગ ગોતવા માટે પહેલો આપણે એ નો ગોતવો પડશે તો એનો ત્યાગ બરાબર એનો ત્યાગ જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ જુઓ તો એનો ત્યાગ બરાબર જૂનો ભાગ તો 2/3 જૂનો ભાગ છે આપણી પાસે ઘણા કેસર તો 9 છે થાય જૂનો પ્રમાણ તો મારું 1/2 કાઈ નહોતું આવ્યું એટલે 1/2 ઘેરા ના પડે 1/9 નવો ભાગ કેટલો મળ્યો 2/6 આ લેવાનો છે 2/6 તો વચ્ચે માઈનસ નિશાની છે તો 6 × 1 = 6 2 × 2 = 4 અને 3/6 = 12 રાઈટ તો 2/12 આવશે જો તો 2/12 આવે છે મિત્રો પહેલો જવાબ આપણે 2/12 ફરી વખત સમજાવું છું ત્યાં બરાબર જૂનો ભાગ એટલે કેટલો લીધો 1/2 બરાબર એટલે 1/2 માઈનસ 2/6 ક્યાંથી આવ્યા નવો ભાગ એટલે અહીંયા લખેલું છે એનો ભાગ નવો ભાગ તો 2/6 એટલે 6 × 1 = 6 અને 2 × 4 6 × 1 = 4 એટલે 2/12 રેડી પછી બી નો ત્યાગ બરાબર 1/2 જ આવશે કેમ 1/2 આવશે કે એનો પણ 1/2 જ છે ને 1/2 નવો ભાગ તો 3/6 મિત્રો 3/6 બરાબર 6 × 1 = 6 આમ ક્રોસ ગુણાકાર એટલે 6 × 1 = 6 છેલ્લે 12 0/12 ઓકે 0/12 આવ્યો એટલે હું જોઉં કે b ત્યાગ કરતો નથી તો અહીં a ત્યાગ કરે છે કેટલા પ્રમાણમાં તો 2/12 જે મેસો ત્યાગ કરે છે અહીં ખાલી કોણ ત્યાગ કરે છે a ત્યાગ કરે છે b ત્યાગ કરતો નથી રેડી વિદ્યાર્થી મિત્રો જુઓ તો ક્લિયર આપેલો પોઈન્ટ તમને યાદ રહેવું જોઈએ તમારે 3 સ્ટેપ છે પહેલો બાકી નું ગોતતા આવડે છે બાકી નંબર નવો ભાગ ગોતવા માટે શું એક સૂત્ર તમારી પાસે આવેલું છે યાદ કરતા આવો છે કે બાકી નો નફો 9 પ્રમાણ બાકી નફો ગુણ્યા 9 પ્રમાણ આ સૂત્ર તમને તો આવડી ગયું છે બરાબર બાકી નફો બરાબર હોય તો નફો માઈનસ નવા ભાગ્યા 9
ત્યારનું સૂત્રફળ આવે જૂનો ભાગ માઈનસ નવો એક તમારે નવું છે કે આ યાદ રાખવાનું છે ઓકે જો તો ક્લિયર સ્ક્રીનશોટ કરી લેજો જરૂર પડે ત્યાં બરાબર પછી તમારી બાકી ઉપર તમે લખી નાખજો રાઈટ નંબર 2 નો કાર ઓકે ચાલો હવે પછી કાર્ટૂનમાં દાખલો બનીએ છીએ જોઈએ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ને ચાલો હવે નેક્સ્ટ બીજો આની પછીનો દાખલો બનીએ છીએ एक प्रैक्टिस उपर दाखलो छे જોઈએ છે આપણે બીજા મિત્રો રકમ છે કે ભાગીદાર છે ભાગીદાર મિત્રો આ પ્રેક્ટિસ ઉપરનો દાખલો છે એટલે તમારે પ્રેક્ટિસ પર લખવાનું છે એક્સ્ટ્રા થી બરાબર ભાગીદાર રમેશ અને સુરેશ રમેશ અને સુરેશ બે ભાગીદાર એની વચ્ચે જૂનું પ્રમાણ કેટલું છે જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ તો 5:4 નવું પ્રમાણ કેટલું આપી દીધું છે નવું પ્રમાણ ઓકે પેલો ભાગ આપેલો હોય 2:3 નવો ભાગ 2:3 સમજાવવા માટે આપણે મિત્રો લખીએ છીએ ઓકે અને મહેશ નવો ભાગીદાર આવે છે મહેશ કેટલા છે 1/5 ના ભાગે ઈસો આવે છે 1/5 ના ભાગે એ ભાગીદાર આવે છે રેડી જુઓ તો તમને અહીંયા જૂના દાખલામાં કરતા જૂનું પ્રમાણ આપી દીધું જૂનું પ્રમાણ 5:4 નવો ભાગીદારનો ભાગ આપી દો મહેશ નવો 1/5 અને જૂના ભાગીદારનો નવો પ્રમાણ પણ આપી દો જૂના ભાગીદારનો નવો પ્રમાણ પણ આપેલું છે છે ને 2:3 ઓકે રેડી હા રમેશનો નવો ભાગ 4 4 2 5 5 25 અને 4 3 12 25 રેડી ચાલો હવે આગળ વધીએ
रमेश सुरेश अने महेश महेश नो नवो भाग बराबर तो महेश नो नवो भाग तो कोनो है मित्रों नो भाग बराबर है ऑलरेडी नवो आवे छे तो महेश नो भाग बराबर 1/5 आ 5 छे हो मित्रों याद रखो थोड़ो ये 5 को થઈ છે 1/5 ગુણાકાર છે 25 આપણે પ્રયત્ન કરો 5 આને ગુણી નાખો 25 આવી જાય તો 5/25 આવી જાય જો તો 5/25 આવી જાય હા તો 25 કોમન કાઢ નાખો તો કેટલું રહે પ્રમાણ કેટલું રહે તો રમેશ સુરેશ અને મહેશ વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 8/12/5 છે 8/12/5 છે રેડી ચાલો હવે તો શું કોતું પડે આપણે મિત્રો તો ત્યાં કોતું પડે ને ત્રીજું સૂત્ર ત્યાગ બરાબર ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ જૂનો ભાગ માઈનસ નવો ભાગ આ ત્રીજું સૂત્ર છે કેવું છે જોજો મિત્રો ત્રણ સૂત્રો પર આધાર રાખવાનો છે બાકી લખો તો આવડે એક આ સૂત્ર કે નફા નુકસાનનો ભાગ બાકી લખો એનો પ્રમાણ તો ત્યાગનું પ્રમાણ બરાબર શું આવશે ચાલો જોઈએ છે ત્યાગનું પ્રમાણ બરાબર મિત્રો તો ત્યાગનું પ્રમાણ બરાબર તો પહેલા રમેશનો ત્યાગ રમેશનો ત્યાગ રમેશનો ત્યાગ બરાબર જૂનો ભાગ કેટલો છે જૂનો ભાગ જુઓ તો જૂનો ભાગ તો ઘણા કે 5/9 હાલે 5/9 મિત્રો 5/9 માઈનસ નવો ભાગ તો 8/12/5 એટલે 8/25 આવે કેમ કે 8/12 એટલે 20 20 ને 25 થઈ ગયા ચાલો જોઈએ છે 25 થાય 25 પછી 8/9 કે 9/8 કોઈ પણ કરી શકો 72/25 કેટલા થશે જુઓ તો તો 225 હા ક્લિયર થાય છે મિત્રો જુઓ તો ફરી વખત 25 125 9/8 72 જે માઈનસ નિશાની છે અને 9 - 25 એટલે 225 બરાબર હવે 125 માંથી 72 બાદ કરવાના છે 125 માંથી તો તમે યાદ કરો 72 5 માંથી 2 જાય તો 3 અને 12 માંથી 7 જાય તો 5 25 25 4 100 અને 12/9 108 છેદમાં 225 તો માઈનસ જવાબ 8 મારો માઈનસ જવાબ 8 તો આ તો શું થયું આ તો શું કરે છે લાભ કરે છે જો જો માઈનસ માં તો લાભ થશે ને બરાબર આ તો માઈનસ જવાબ તો માત્ર કોણ ત્યાગ કરે છે અહીં રમેશ ત્યાગ કરે છે અહીં કોણ ત્યાગ કરે છે માત્ર રમેશ ત્યાગ કરે છે કેમ કે સુરેશનો ત્યાગ થયો આવ્યો નથી જીરો આવ્યો તો નથી ત્યાગ લીધા પણ જો આપણે ત્યાગનું સૂત્ર ગણતા હોય અને જો પ્લસમાં એટલે કે મીન્સ કે પ્લસમાં જો આવશે કે પછી પ્લસમાં છે તો એની માટે શું આવે પ્લસમાં આવે તો એ ત્યાગ જ કહેવાય પણ ત્યાગ ગણતા હોય ને જવાબ જીરો આવે ત્યાગ ગણતા જવાબ જીરો આવે તો નથી ત્યાગ કરતો નથી લાભ કરતો અને મિત્રો જો જવાબ શૂન્ય આવે અને મિત્રો જવાબ સોરી માઇનસ માં આવે તો લાભ તરીકે ઓળખી શકાય ઓકે જોઈ લેજો દાખલો એક વખત જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો આ ટાઈપ કુકી છે માત્રામાં બે દાખલા આપણે અભ્યાસ કરવાના હતા કે કે સ્વાધ્યાય મેં નથી ખાલી સમજૂતી માટે આપેલું છે કે તમને કીધું પહેલી ટાઈપ અને બીજી ટાઈપ બે કોમ્બો છે બે વેગરી પણ તમે લખી શકો છો ચાલો ડિફરન્ટ શું છે ખાલી એક નવું પ્રમાણ આપેલું છે બીજું કાઈ ડિફરન્ટ છે નહીં તો ચાલો હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ માં પાછા મળીએ ત્યાં સુધી રજા લઈએ આવજો